चलो गुड आफ्टरनून बाळको, विषय गुजराती અને ધોરણ એલકેજી. એલકેજી માં આજે આપણે ક્યાં સુધી કકો બોલતા, આખે આખો કકો બોલતા શીખી ગયા છે, બરોબર? હવે આપણે પાછું રિપીટ કરશું, આપણે આ બુક ખોલશું. આ બુક છે બધા પાસે? ચલો ઈ બુક ખોલશું. ક કર્યો, ખ કર્યો, હવે આપણે કરશું ગ. પેજ નંબર 10 અને પેજ નંબર 11 ઉપર. રીતાંશી ધ્યાન આયા બેટા? ચલો આપણે ગ કરશું. હો ગ કેવી રીતે કરવાનો છે? તો કે પહેલા અડધો જ કરવાનો છે. પહેલા અડધો જ કરવાનો આવી રીતે, બરાબર? પછી લીટો કરતા શીખવાનો. અને પછી ગ આવી રીતે કરવાનો. આને કહેવાય ગ ગણપતિનો ગ, ગ ગરણીનો ગ, ગ ગરોડીનો ગ, ગ ગધેડાનો ગ કહેવાય ને. ગરોડી થી કોને બીક લાગે છે? હે, તમે બધા મ્યુટ કેમ થઈ જાવ છો? મારી સાથે વાતો કરો. મીત ચલો હવે હું ગ લખતા શીખવાડું છું. ગ લખવાનો છે. આને કહેવાય ગ, ગ ગણપતિનો ગ. હેલો, આ હા હા આને કહેવાય ગ ગણપતિ નો ગ. શું કહેવાય? ગ ગણપતિ નો ગ. પેલા ટપકા ટપકા હોય ને આપણે આમ જોડી લેવાના, પછી ગણપતિ નો ગ બનાવવાનો આખો. અને કહેવાય ગ ગણપતિ નો ગ. જો મેં બનાવ્યા. હાલો મીત લખશે બુકમાં. મીત, મીત તોફાન નહીં કરે. બુકમાં આવી રીતે ગણપતિ નો ગ બનાવવાનો જ બનાવ મને. ચલ જલ્દી ફટાફટ. રીતાંશી તારે લખાઈ ગયો છે બેટા? હા લખાઈ ગયો તે. લખાઈ ગયું છે? લખાઈ ગયો. હે, ઘરનો ગોળ લખાઈ ગયો. હા રફ બુક માં લખવાનું છે. ચલ રફ બુક માં લખ છે. હા રફ બુક માં લખ છે. હવે હા ચલો હવે આપણે નીચે આપેલું છે કે ગ માં રંગ પૂરો, તો ગ માં રંગ પૂરવાના છે આવી રીતે બતાવેલું. ચો પછી ગ ની નીચે લીટી કરો. પેન્સિલ
તને ખબર છે કે નથી ખબર એ મૂકી દે હવે કોણ બોલે છે ચલો હવે ગની નીચે લીટી કરવાની છે તો મ ગ ન તો ગ ક્યાં આવ્યો તો કે મ અને ગ ગ અહીં આવ્યો તો ગની નીચે આવી દે લીટી કરવાની પછી જ ગ ત તો જ અને ગ તો ગ અહીંયા આવ્યો તો ગની નીચે લીટી દોરી ગની ફરતે રાઉન્ડ કરો ભ ગ ત તો ગ અહીંયા આવ્યો ભ ગ તો આવી રીતે રાઉન્ડ કરવાનું ગ ર મ તો ગ પેલો આવ્યો તો એના ફરતે આવીતે રાઉન્ડ કર્યું હવે આપણે ગની ઓળખ થી રાઉન્ડ કરવાના છે ગ લ ર તો ગ ક્યાં છે આમાં છે પછી આમાં ક્યાં છે તો કે અહીંયા છે આમાં ગ ક્યાં છે તો કે લ ગ ક પછી ખ લ ગ પછી ગ સ ટ તો ગ અહીંયા આવ્યો પછી ચ ગ ઠ તો ગ અહીંયા આવ્યો આવી રીતે તો આપણને ગ મોટો વચ્ચે આપેલો છે બરાબર આ રીતે હવે અહીંયા લખ્યું છે ગલુડિયું પછી લખ્યું છે પિચકારી પછી લખ્યું છે ગરણી પછી લખ્યું છે ડોલ પછી છે ગણપતિ પછી જગ પછી લખ્યું છે ગલગોટો આવી રીતે આપેલું છે હવે આપણે એની સાથે જોડકા જોડવાના છે તો અહીંયા ગલુડિયું ગ થી શરૂઆત થઈ એટલે એની સાથે જોડકું જોડવાનું અહીંયા ગૈણી તો ગ થી શરૂઆત થઈ એટલે એની સાથે જોડવાનું પછી આપ્યું છે ડોલ તો ડોલ આવશે નહીં ગણપતિ તો ગ થી શરૂ થયું એટલે એની સાથે જોડવાનું પછી જ ગ તો ગ પાછળ આવ્યો તો ન આવે પછી ગલગો તો એની સાથે જોડવાનું આવી રીતે જોડકા જોડવાના છે પછી આપણને આપેલું છે કે ઘરોળમાંથી જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની છે તો આપણે આવી રીતે લખેલું હોય માની લ્યો કે ગ ટ અને ગ ગ વધેડાનું ચિત્ર આપ્યું હોય બરોબર તો હરોળમાંથી જુદું કયું થયું તો કે આ એની ઉપર આપણે ચોકડી કરશું પછી ચોરસમાં લખેલા મૂળાક્ષર જેવા મૂળાક્ષર શોધીને તેના ફરતે રાઉન્ડ કરવાનું છે તો આપણને ચોરસમાં આવી રીતે ગ આપ્યો હોય અને પછી લખ્યું હોય ઠ ડ ગ અને ક અને ખ તો આપણે ગ હોય એના ફરતે જ ખાલી રાઉન્ડ કરવાના હોય બરાબર અને ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી અને રંગ પૂરવાના રહેશે તમારે હવે કોણ લખે છે એ હું જોઉં છું મીત તારે લખાઈ ગયું છે બેટા મીત મીત તારે લખાઈ ગયું છે મને બતાવ તો ના
तो फटाफट लखजो रीतांशी तो रफ बुक में लखे छे ने लखाई गयु छे जो चलो पछी आपणे कक्को बोलवो छे तार कक्को बोलवो छे ने मीत तो शू करस मने बताओ तो तू लखस के नहीं चोपड़ी बताओ माइक राख मैडम ने बताओ सरस जो पची कलर पूरवाना छे वो ये मैं कलर तन जाते पूरवाना छे अक्षर पूर्ण करीने रीतांशी तारू बताव छो मने रीतांशी बता टीचर ने बताओ અરે વાહ અરે વાહ સરસ લખો તું ઘર ના ઘર સુધી તેર લખાઈ ગયું છે પીડીએફ આવી ગઈ છે પીડીએફ આવી ગઈ કે મેડમ હા એટલે તે લખાઈ ગયો છે ઓકે શું કરે છે મીત ચલો બધાય નું ધ્યાન અહીંયા હું કક્કો લખું છું કક્કો બોલવાનો છે આપણે ઓરલ કરવાનું છે ચલો
चलो क कबूतर नो क कबूतर नो क खटारा नो ख खटारा नो ख ग गणपति नो ग गणपति नो ग क घर नो ग क घर नो ग च चक्री नो च टपाली नोट ढगला नो बोल खबर पड़े के शु बोले चलो
હવે મીત નો વારો છે, મીતે બોલ્યો જ નથી એટલે મીત બોલશે. ચલો મને શીખવાડશે. ચલ મીત બોલ. રીતાંશી એ બોલ્યું હોય તું બોલતા રહે. ચલ ચલો આને શું કહેવાય? મીત મીત બોલાય. મીત આવતા લેક્ચરમાં મીત ને જ આખો કકો બોલવાનું છો. બોલીશ ને મારી સાથે? હે, પેલા તો સરખો રહેશ અને મારી સાથે વાત કરતો મીત. કેમ તોફાન કરે છે લેસન કરતા કરતા? હે, સોરી કે મેડમ ને. હે, કેમ તોફાન કરે બેટા? હું બોલાવું નઈ, બોલવાનું છું. આ રીતાંશી કેવી શાંતિથી બેઠી છે, બધું બોલે છે તો એને બધું આવડશે. તારે શીખવું છે ને બેટા? કે બોલ, જવાબ દે. શીખવું છે ને તારે? તું કેમ બોલતો નથી, કઈ વાત નથી કરતો મારી સાથે? મેડમ ને જવાબ. ચલો મને બાય તો કહીશ ને આપણે. દોઢ તો વાગી ગયો, બાય કરીશ ને મને કે નહીં કર? હે, બાય તો કર. કાલ પાછા આપણે મળશું. હો, કાલે તારે બોલવાનું છે. બાય બાય રીતાંશી. બાય બાય ટીચર. બાય. તો કેવું બોલ્યો બાય? એમ કક્કો બોલજે કાલે ટીચર એમ કીધું. સાંભળ્યું ને?